रावण रड़ी पड़ो, खूब रड़े। इंद्रजीते कीधु पिता चिंता नहीं करसो, काले मारु युद्ध जोजो, हजी देवताओं ना जे वरदानों मळ्या छे एनो मैं उपयोग क्या कर्यो। आम कई कुंभकर्ण पर्वतनी इंद्रजीत पर्वतनी गुफा में जाई यज्ञ करवा लाग्यो। अहीं रामजी ने विभीषण जी समाचार आप्या, अंगद ने हनुमान ने मोकल्या कि तमे एने यज्ञ माथी उठाड़ो, एनो यज्ञ लोकहित नो यज्ञ नथी। ये यज्ञ पूरो करीने शक्ति संपन्न थई अने संस्कृति ने तोड़वा मांगे छे, बेहतर छे ए यज्ञ तूटी जाए। अने तेथी तमे यज्ञ ने तोड़जो अने लक्ष्मण ने कहू लखन तू एने मारजे, तारा हाथे नु मृत्यु छे। भगवान ने वंदन करी लक्ष्मण जी गर्जना करी, महाराज आज जो मारा वगर आऊ तो रघुवीर नो दूत न केवड़ाऊ। लक्ष्मण जी अंगद ने हनुमान निकला छे अंदर गुफा में जाए, अंगद ने हनुमान इंद्रजीत ने थपात मारे छे, आ बधु पेड़ू करी लेवाय। अत्यारे साधना करवा बैठो ई बराबर नहीं, वाळ खेचे पीठ ने चीरी नाखे, उभो थतो नथी, चल्ली आहुति जो अपाई जाए तो हूँ एने पहुंची वळू। પણ અંગદે હનુમાને એમને એટલો ત્રાસ આપ્યો, ઇન્દ્રજીત યજ્ઞ મૂકી બહાર આવે છે, ભીષણ યુદ્ધ થયું, અંગદ હનુમાનને મુશ્કેલીમાં મૂકી દીધા અને લક્ષ્મણજીની સામે જયારે સંઘર્ષ થયો, પ્રબળ મેઘનાદ તો બહુ પરાક્રમ કરે, ખૂબ માયા તણી જાળ બાંધે, પછી જાળ સહિત ઉડાડવા સે શાય કાન લગ બાણ સાધે, ભીષણ સંગ્રામ આખું ગગન બાણ થી છવાઈ ગયું, પણ યુ છે નાદ જેમ બાણ યસમાન માં તેની અધર ધનબાજ જી શીશ જુડે, આ ફેલાના રક્ત ધર નથી દળ ફેલિયા બાપડા, હાથી ને યશ ડૂબે, અને પ્રબળ ઘુર્જ પાતે કેળ વન ધર પડે જેમ, પ્રતિસર કઈક ના ઢૂંઢ પડ્યા, પછી સામ સામા ભળે વીર સંગ્રામ માચો દસ બાંધી, જેમ મેઘ ચડ્યા સુરદેવ લક્ષ્મણે બાણ લઈ છોડ્યું, રાવણ યસુર પુત્ર ને હૃદય લાગ્યું, ચતો કટી કર ધર્ય ને શીશ જુદા કરી, વેરી દળ વીખીને વ્યોમ વાગ્યું। મહાત્માઓ વર્ણન કરે છે, કવિઓનું વર્ણન છે, ભયંકર યુદ્ધ થયું। દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ હવે મારી નાખો, અને લક્ષ્મણજીને થયું આ પાપીને મેં ખૂબ રમાડ્યો, મૃત્યુનું બાણ ફટકાર્યું, ઇન્દ્રજીતને બાણ વાગતા ધરતી ઉપર પડ્યો। પણ તુલસી કહે એક કામ બહુ સરસ કર્યું, રામાનુજ કહી રામ કહી અને અસ કહી છાણે સી પ્રાણ, ધન્ય શકરજીત માતુ તવ કહ અંગદ હનુમાન। હે રામ હે લખન, એમ બોલતો બોલતો ઇન્દ્રજીત મરતી વખતે પ્રાણ છોડે, અસુરના મુખમાંથી છેલ્લી ઘડીએ રામ નીકળ્યો। હનુમાન અને અંગદ ઇન્દ્રજીતને કહે તારી જનેતાને ધન્ય છે, અંત વખતે તું પ્રભુનું નામ બોલ્યો છે। ઇન્દ્રજીતનું મૃત્યુ થયું, રાવણને સમાચાર મળ્યા, રાવણ ખૂબ દુઃખી થયો છે, હવે રાવણ બચ્યો છે। મંદોદરી સમજાવવાની કોશિશ કરે પણ માયનો નહીં, કહે હજી હું ક્યાં ગયો છું, મારું યુદ્ધ હજી કોણે જોયું છે। અને પછી તો રાવણ પોતે રણાંગણમાં આવે છે, કા આજ ધરતીનો ગોળો કૌશલ્યાના પુત્ર વગરનો હશે અને કા મંદોદરીના પતિ વગરનો હશે, ક્યાં છે? આમ કહીને પોતાના રથને રણના મધ્યભાગમાં રોપ્યો છે, ગર્જના ઉપર ગર્જના કરવા લાગ્યો છે, અત્યાર સુધીમાં જેને મારી નાખ્યા છે એના સમાન હું નથી તપસ્વી, તે હજી મારો મુકાબલો નથી કર્યો, એમ કહી નિમંત્રણ આપવા લાગ્યો। ભીષણ સંગ્રામ શરૂ થાય છે, રાવણનું યુદ્ધ તો કયા શબ્દમાં વર્ણવવું, તુલસીદાસજીએ વિપુલ વર્ણન કર્યું છે। પ્રસંગ આવે છે, ભગવાન રામજી રાવણની સામે આવ્યા છે પેદલ, રાવણને રથમાં અને પ્રભુને ખુલ્લા પગે પદ ત્રાણ વગર જોઈને વિભીષણને થયું કે મહારાજ રાવણ રથી બિરથ રઘુવીરા, અને કેમ જીતી શકાશે? ભગવાને વિભીષણને કહ્યું, વિભીષણજી જેનાથી વિજય મળે છે એ તો ધર્મરથ હોય છે, આ લાકડાના કે લોખંડના રથ નથી હોતા, અને જેના જીવનમાં ધર્મરથનું સર્જન થાય છે એ મહાન અજય સંસાર રીપુને પણ જીતી જાય છે। વિભીષણને ઉપદેશ આપ્યો છે, રાવણ જેમ તેમ બોલવા લાગ્યો છે, ભયંકર સંવાદ કર્યો છે, યુદ્ધ શરૂ થાય છે। સારા દિવસમાં બંને પક્ષે પુષ્કળ ખુવારી થઈ છે, ભગવાન રામજીએ રાવણને બાણ ફટકાર્યું, મૂર્છિત રાવણ સારથી લંકામાં લઈ ગયો છે, જાગ્યા પછી સારથી ઉપર ખીજાવા લાગ્યો છે, મને કોણ લઈ આવ્યું છે? કહ્યું માલિક આપ મૂર્છામાં હતા। બીજા દિવસનું વળી યુદ્ધ થાય છે, ભીષણ સંગ્રામ ખેલાય છે, રાવણ મરતો નથી, પરમાત્મા ત્રીસ ત્રીસ બાણ મારે, દસ મસ્તક વીસ ભુજાઓ, પણ નવા નવા મસ્તકો પામે છે, મરતો નથી, ગગન આખું મસ્તકોથી વ્યાપી ગયું છે, ભુજાઓ ઉડ્યા કરે છે, ભૂત પ્રેત પિશાચો ઉભા થયા છે, ગીધડાઓ ઉડે છે, અને આમ લડાઈ કરતા કરતા બંને પક્ષે પુષ્કળ ખુવારી છે। ત્રીજા દિવસે જયારે આવ્યો છે અપશુકન થવા લાગ્યા છે,
મસ્તક ઉપર કાગડા બેસે છે, ગીધ બેસે છે, હાથમાંથી હથિયારો પડી જાય છે, ઘોડાની લગામ તૂટવા લાગી, ચક્રો નીકળવા લાગ્યા રથના, દિશાઓ કંઈક જુદું જ અમંગળ એંધાણ આપવા લાગી છે, મંદોદરીને અપશુકન થવા લાગ્યા છે, કદાચ આજ વિનાશનો દિવસ છે. રાવણ આવે છે, ભયંકર યુદ્ધ કરે છે, ભલભલાને મૂર્છિત કરે છે. તુલસીદાસજી વર્ણન કરે છે, ભગવાન રામજી ભીષણ સંગ્રામ કરી રહ્યા છે, મરતો નથી, ભગવાન મારતા નથી જાણી જોઈને. ભગવાનને ખબર છે એના હૃદયમાં અત્યારે સીતા છે, સીતાના હૃદયમાં હું છું, અને આ વખતે મારા હૃદયમાં 14 બ્રહ્માંડ છે, આ વખતે બાણ મારવામાં આવે તો બ્રહ્માંડનો વિલય થાય. જયારે સીતાનું ધ્યાન ચૂકી જાય પછી કઈક યુક્તિ કરું. બાર બાર પ્રભુ 30-30 બાણ મારે, રાવણ મરે નહીં. દેવતાઓ પ્રભુને પ્રાર્થના કરે, મહારાજ હવે વિલંબ ન કરો. વિભીષણની સામે પ્રભુએ જોયું છે, વિભીષણે પ્રભુને કહ્યું, મહારાજ હવે હદ થાય છે, હવે મારી નાખો. બોલે આ મરતો નથી, કઈ રીતે મારો? ત્રિભુવનને મારી શકે ભગવાન? હા, દાસની પરીક્ષા કરે છે ભગવાન, નહીતર કાળ મૃત્યુ પામે ઈશારાથી. એ વખતે વિભીષણ, અને આમ પણ જ્યાં સુધી સાધક એમ ન કહે કે તમે મોહને મારી નાખો, ત્યાં સુધી પ્રભુ બાણ ચડાવતા નથી એના નાશનો. ભગવાન ઈચ્છે છે વિભીષણ એમ કહે કે આને મારો, પછી ભવિષ્યમાં કોઈ એમ કહી ન શકે પ્રભુ એ વિભીષણને, કદાચ ભાઈ છે, ગમે તેમ તો એ ખૂનનો સંબંધ છે, હા, એમને મારી નાખ્યો. તો ભવિષ્યમાં પણ કદાચ ક્યારેક એમ થાય કે મારા ભાઈને માર્યો, પણ વિભીષણ કહે પછી જ મારવું, એની ઈચ્છા હોય તો જ એના મોહને નિર્મૂલ કરવો. માટે જયારે વિભીષણે કહ્યું કે પ્રભુ એની નાભીમાં પિયુષ છે, ત્યાં બાણ ફટકારો, ગુલાબના ફૂલ તોડવાથી ગુલાબના ફૂલ તૂટે પણ છોડ નાશ ન પામે, બીજે દિવસે બીજું ગુલાબ ઉગે, એમાંના માથા કાપવાથી આ મોહના માથાઓ તો નવા નવા નીકળ્યા જ કરશે. મોહના જે જન્મ જન્મના સંસ્કારનું કેન્દ્ર નાભી છે, એ નાભીના મૂળમાં બાણ મારો, ગુલાબનું મૂળ ઉખેડી નાખો છોડનું, તો ગુલાબ ખીલતા બંધ થઈ જાય. પ્રભુને કહ્યું એની નાભીમાં પિયુષ છે. આ સંસ્કૃતિને ધન્ય બનાવવા માટે ભારત વર્ષની નદીઓ રાક્ષસોએ લાલ કરી નાખી હતી, અને પુનઃ મૂળ સ્વરૂપમાં લાવવા માટે અર્ધો હિન્દુસ્તાન સાધુ સંત ના હાડકાઓથી ભરી દીધો હતો આ પાપીઓએ, એ ભૂમિને પવિત્ર કરવા માટે, ગાયોની કતલ અટકાવવા માટે, મંદિરો અને વેદ પુરાણની સંસ્કૃતિને પુનઃ એના મૂળ જગ્યાએ મૂકી દેવા માટે પૂર્ણાવતાર ભગવાન પરમાત્માનો આ અવતાર જે થયો છે, લૌકિક લીલા કરી રહ્યા છે, એ ભગવાન આજ રાવણના વિનાશ માટે 31 બાણ સારંગ ઉપર જયારે ચડાવી અને દોરીને ખેંચે છે, આખા બ્રહ્માંડમાં કડાકા થવા લાગ્યા, શિખરો તૂટવા લાગ્યા, સમુદ્ર ખળભળવા લાગ્યો છે, મહાત્માઓના ધ્યાન ભંગ થવા લાગ્યા, નદીઓના વહેણ બદલવા લાગ્યા છે, આકાશના તારાઓ અથવા તો આકાશનો સૂરજ કદાચ નીચે પડી જશે આવી ભીતિ સેવાવા લાગી, ચારે બાજુ વાતાવરણ બિલકુલ મગન બની ગયેલું. જયારે પરમાત્માએ બરાબર ધરતી ઉપર પગ ટેકાવી અને પ્રતંચાને ખેંચી છે, રાવણ સમજી ગયો કે આમાં મારું મોત લાગે છે. અયોધ્યામાં શુકન થવા લાગ્યા છે, શ્રી સીતાજીને શુકન થાય છે, લંકામાં અપશુકન થવા લાગ્યા છે. 31 બાણ જાણે પાંખાળા સર્પો છૂટે એમ પરમાત્માના ધનુષ્યમાંથી છૂટી ગયા. 10 મસ્તક, 20 ભુજા, 30 બાણો, એ 30 વસ્તુ લીધી. મસ્તક એ મોહના વિચારનું પ્રતીક, એને કાપ્યું, મોહના વિચારો તૂટ્યા. હાથ એ ક્રિયાનું પ્રતીક, એ ક્રિયા તૂટી. અને જે સંસ્કારનું કેન્દ્ર નાભી, એને ઉખેડવા માટે 31મું બાણ રાવણની નાભીમાં પડ્યું. આકાશમાંથી પર્વત પડે એમ ધરતી ઉપર રાવણ પડ્યો અને પહેલી વાર બોલ્યો, કહા રામ રન હતો પ્રચારી, એના મુખમાંથી રામ શબ્દ નીકળ્યો, ધરતી ઉપર પડ્યો. દેવતાઓને ખ્યાલ આવ્યો કે રાવણનો પરાજય થયો, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, બોલો રામચંદ્ર ભગવાન કી જય. જયકાર થયો છે, પુષ્પની વૃષ્ટિ થવા લાગી, વાજિંત્રો વાગવા લાગ્યા છે, વાતાવરણ ધન્ય બન્યું, પરમાત્મા ઉભા છે. રાવણનું તેજ ભગવાનના સ્વરૂપમાં લીન થતું જોયું, દેવતાઓને બધાને નવાય લાગે છે. લંકામાં સમાચાર મળી ગયા, અસુરનો પરાજય થયો, વિનાશ થયો. મંદોદરી દોડતા આવે છે, રાવણનું મસ્તક ગોળામાં લઈ અને આક્રંદ કરતી બોલી છે, જાન્યો મનુજ કરે ધનુજ કા નન દહન પાવક હરી સ્વયં જય નામ શિવ બ્રહ્માદિ સુર પિય ભજ ગુનાગી કરુણામયમ આ જન્મ તે પર દ્રોહરત પાપો જ માય તવ તનુ અયમ
तुम ही दियो निज धाम राम नमामि राम निरामयम जानो मनुज कर दनुज कानन दहन पावत हरि स्वयं। हे पतिदेव साक्षात हरि ने आपे आज सुधी मनुष्य माया आखू जीवन पाप में वितायू छता तमने एने पोतानु धाम आप्यू एवा राम ने हूं नमस्कार करू छु। रावण नो विनाश थयो संस्कार थयो विभीषण ने लंका नी गादी सुप्रत थई। हनुमान जी महाराज श्री सीताजी ने समाचार आपवा गया छे मां रावण कुल सहित विनाश पाम्यो छे। माताजी आनंद घेला बेन हनुमान जी जल्दी योजना कर हवे सरकार ना दर्शन करी शकू। सीताजी कहे छे आखी लंका में जय जयकार थयो छे। रामचरित मानसकार कहे छे विभीषण लंका नो मालिक बन्यो राक्षसियों ने सूचना आपे छे। सीताजी ने स्नान करावी दिव्य वस्त्रो अलंकार पहेरावी भगवती जानकी जी ने भगवान ने पासे ले आया छे। परमात्मा ने थयु के सीता अनु आ मूल स्वरूप नथी आ तो पड़छायो छे प्रतिबिंब छे। कार्य पूरु थयु हवे पंचवटी में जे अग्नि नी अंदर जे मूल स्वरूप में समावडायु छे ए मूल स्वरूप ने प्रगट करावु अग्नि माथी अने आ पड़छायो बळी जाय कारण के हवे तो मूल आद्य शक्ति नी जरूर छे अने तेथी भगवाने अग्नि कसोटी की सूचना आपी छे। सीताजी कारण समझी गया छे। लक्ष्मण जी चिता खड़की छे भगवती सीताजी एना ऊपर विराजित थया छे प्रसन्न हृदय अग्नि प्रज्वलित थयो छे। अग्नि कसोटी ए भगवान ने सीता ना चरित्र ऊपर कोई शंका थई अथवा तो कोई कसोटी नथी या तो कोई पहली प्रतीति माटे नथी पण मूल स्वरूप प्रगट करवा माटे नी आखी योजना अने भविष्य में कोई कई कहे नहीं एक एवं जबरदस्त प्रयोग राम ने सीता बन्ने पोतपोतानी वात सम ये बन्ने जुदाज क्या छे के मां बीजो कोई पहलो प्रश्न आवे कारण के कहियत भिन्न न भिन्न तो मूल स्वरूप ने प्रगट करवा माटे ए लौकिक प्रतिबिंब पड़छायो अग्निमां समायो छे खलास थयो अने अग्निदेव स्वयं मूल सीता नो हाथ पकड़ी अग्नि नारायण प्रगट थया छे। समुद्र जेम लक्ष्मी विष्णु ने आपे हिमाचल जेम पार्वती शिव ने आपे एम अग्निदेव सीताजी नो हाथ पकड़ी राम ना हाथ में अर्पण करे। मूल जानकी जी प्रगट थया राम जी नी बाजू में विराजित थया छे अने माता पिता नी आ अखंड जोड़ी ने पुनः जोता सौ प्रथम लक्ष्मण जी ए सजल नेत्रे साष्टांग दंडवत कर्या छे। हनुमान जी महाराज वंदन करे छे बार बार पुष्प नी वृष्टि थई रही छे। ब्रह्मा जी पधार्या छे जय राम सदा सुख धाम हरे रघुनायक सायक चाप धरे भव वारन दारुन सिंह प्रभो गुण सागर नागर नाथ विभो जय राम सदा सुख धाम हरे रघुनायक सायक चाप धरे। परमात्मा ने ब्रह्मा जी बड़ी सुंदर स्तुति करी छे महाराज अमारू देव जीवन ने धिक्कार छे कि तमारी भक्ति वगर अमे भूला पड़ा छे हवे कृपा करो बार बार धरती ऊपर अमने मानव देह मळे एवी दया करो। ब्रह्मा जी स्तुति करीने विदाय थया। इंद्र पधारे छे परमात्मा ने इंद्र ए स्तुति करी भगवान राम जी ने इंद्र ए प्रार्थना करी महाराज मारा मां अभिमान हतुं तमारी कृपा थी हवे अभिमान नो नाश थयो छे आप मने कई सेवा सौंपो। इंद्र महाराज ने भगवाने सेवा सौंपी छे अमृत नी वर्षा करी जे रीछ ने वांदराओ मृत्यु पाम्या छे ने जीवता करे इंद्र ए अमृत नी वर्षा करी रीछ वांदराओ ने जीवता करे। राक्षसो ऊपर पण अमृत पड्यू पण ए तो रामाकार थईने मृत्यु पाम्या एटले एने पाछो जन्म प्रगट थवानो कोई प्रश्न नहोतो। सीताना दर्शन नी अपेक्षा वाला रीछ ने वांदराओ तमाम पाछा उभा थया छे सेना हती एमनम थई चुकी छे। इंद्र आ सेवा आपी गया छे समय जोईने भगवान शिवजी आया छे। शंकर भगवान स्तुति करी छे प्रभु ने कहू आपनो राज्याभिषेक समारंभ जारे अयोध्या मां थशे त्यारे हूं अवध आवीश आम कही शिवजीए विदाय लीधी। विभीषण प्रभु ने शरणे आवीने कहे महाराज मारू नगर पवित्र करो मारा घर मां पधारो। भगवाने कहू भाई हजी एक दिवस बाकी छे पिताની આજ્ઞા માટે આજ્ઞા પ્રમાણે મારાથી નગરમાં નહીં અવાય અને કહ્યું તો મહારાજ અમારી જે સમૃદ્ધિ છે એ રીંછ અને વાંદરને વેચી આપો। ભગવાનને યોગ્ય લાગ્યું કે આ બધી પાપની સમૃદ્ધિ છે
रावण ने आचकी आचकी अपहरण कर रावण भेगी कर लिया समृद्धि। आज संत पुरुष पासे रहे तो कदाच भविष्य में आनी बुद्धि में कदाच बगाड़ो उत्पन्न कर सटे आ बड़ी समृद्धि वेचाई जाए वधारे योग्य है। कहू कि मैं रीछ ने वानर ने वचन आप्यु हतु पुष्पक में भरी तमे बदा अलंकारो फेंको समृद्धि वर्षाओ ए बदा स्वीकारे। विभीषण विमान भरी विमान माथी बदा पट भूषणों वगैरह फेंक्यू छे अने एटलू बधु तो क्यांथी बदाने पहोंची शके पण प्रभुए लीला करी ऊपर थी पड़े हरीश ने वानर पहेरे एना ज मापनू निकले। आम तमाम ने फेरामणी थई छे बदा भगवान नी पासे आवीने कहे महाराज अमे आ कपड़ा बदा पहेर्या अलंकारो पहेर्या हवे तमे कहो अमे केवा लागीए छे। भगवाने कहू भाई तमे बधा आम लाइन में पूछो एक एक तो मारे केटला ने जवाब आपवा केटलो समय थाय एना करता एक काम करो ने तमे बे बे जणा सामसामे पूछी लो। तो रीछ ने वांदराओ केटला होशियार एमणे कहू महाराज अमे सामसामे पूछिए ने तो एमां सत्य बहार नहीं आवे पेलो मारा वखाण करशे तो हूँ एना वखाण करीश आमां साचुं शुं ए प्रगट नहीं थाय तमे कहो अमे केवा लागीए छीए। संसारी तो संसारी एक बीजा वखाण कर संतोष लई ले पण राम कहे तमे केवा लागो तो सत्य बहार आवे। प्रभुए कहू आज ब्रह्मा रूपाळो न लागे एटला तमे मने रूपाळा लागो छो। आनंद थयो छे बधाने कहू तमारा बळथी मैं दुश्मन ने मार्यो छे। महाराज मच्छर कोई दिवस गरुड़ ने मदद न करी शके आ तो तमारी कृपा नु परिणाम हतु। हवे क्यां जईए भगवाने बधाने आग्रह कर्यो छे बधा आज प्रभु ने चरणे वंदन करी विदाय थया। मुख्य मुख्य अंगद नलनील जांबवंत सुग्रीव हनुमान जी आवाज मुख्य मुख्य था ए बधा रह्या छे बाकी बधी ज सेनाए विदाय लई लीधी। विभीषण ने प्रभुए कहू विभीषण हवे जल्दी करो विलंब करी शकाय एम नथी हूँ बैठो छु लंका ना पादर मा पण मारू मन अवध पहुंची गयु छे भरत पासे मां कौशल्या पासे। अवध याद आवी गई रामजी ने भरत नु स्मरण थता प्रभु नु शरीर पुलकित थवा लाग्यु। पुष्पक विमान तैयार थाय छे बधाने साथे मित्रों ने लई विभीषण जी पण साथे आव्या छे अने विमान लंका ना रणांगण माथी उड़ान भरे छे। तुलसीदास जी लख्यु छे चलत विमान कोलाहल होई चलत विमान कोलाहल होई चलत विमान कोलाहल होई चलत विमान कोलाहल होई जय रघुबीर कहत सब कोई जय रघुबीर कहत सब कोई जय रघुबीर कहत सब कोई जय रघुबीर कहत सब। अभिमान निकलू छे गर्जना थवा लागी छे बधा रघुबीर नो जय हो कहवा लाग्या। विमान माथी प्रभु रणांगण सीता ने बतावे छे अही लक्ष्मण इंद्रजीत ने मार्यो अहिया फलाणा फलाणा ने मार्यो पण रावण ने कुंभकर्ण ने मार्या ज्यां जे भूमि आवी प्रभुए कह्युं अहीं रावण ने कुंभकर्ण नो विनाश करवामां आव्यो कर्तापणा नो लोप। विमान सेतुबंध नु दर्शन करतुं त्यां उतर्यु छे भगवान रामेश्वरजी नी पूजा करी विमान त्यांथी पुनः आगळ उपड्युं अगस्त्यना आश्रममां। पण आज महात्माओ नाचे छे आज भारतना साधुओ पोतानी कुटिया ने आंसू पालवना तोरण लगावी अने नृत्य करे छे। संस्कृति उद्धारक राम अमारा यज्ञों ने तोड़ता असुरों नो नाश करी वेद पुराणों ने वात करनार ने देश निकाल करनारा राक्षसों नो विनाश करीन पधारे छे। कुटिया कुटिया में आज परमानंद हतो प्रभु बधा संतो ने वंदन करता वचन पूरु करे छे के हूँ बधा महात्माओं आश्रमे आश्रमे आवीने सुख आपीश। आम भगवान वाल्मीकि जी ना आश्रम में पधारे वयोवृद्ध वाल्मीकि ने आंख में प्रेमाश्रु धन्य राघव धन्य रघुकुल महात्मा जी ना आशीर्वाद मेळवी विमान भरद्वाज ऋषि ना आश्रम में प्रयाग आवे छे संतो ने मळे छे। हनुमान जी ने प्रयाग थी सूचना आपी कि तमे अयोध्या जाई भरत जी ने जल्दी समाचार आपो। हनुमान जी महाराज अवध तरफ उपड़ी गया भरद्वाज महाराज ना आशीर्वाद लई विमान त्यांथी उपड्यू छे। श्रृंगवेरपुर सामे किनारे उतरू विमान आवे छे नी गुह ने खबर पड़ी नाव नाव कह लोग बुलाय बुवार बुमो पाड़वा लाग्यो नौका लावो प्रभु पधार्या। भगवान नु विमान सामे किनारे उतरी गयो गुहराज ने भीलो दौड़ता दौड़ता आया छे। प्रभुए गुह ने हृदय लगाड़ी कुशलता पूछी गुह कुशल छो ना नेत्र में आंसू आवी गया गुह बोली शक्यो नहीं। जारे स्वस्थता आवी त्यारे एटलू बोल्यो के महाराज आना जेवी कुशलता कई होय आप स्वयं सामे आवीने मने बुलाओ। केवट ने भगवाने पूछू केवट उतराई शू आपू तारी उतराई बाकी छे बोल। केवटे कहू महाराज मैं तो ते दिवसे कहू हतु के हूँ उतराई नहीं लऊं
આ તો તમારા બીજી વાર દર્શન કરવા માટેની યુક્તિ કરી હતી કે પાછા ફરો ત્યારે જે પ્રસાદ આપશો તે સ્વીકારી. પણ ભગવાન એક પ્રશ્ન કરું, શું અમે કેટલી નૌકાની સાચવીને રાખી હતી કે તમે 14 વર્ષ પછી આવશો ત્યારે પાછા તમને નૌકામાં બેસાડીને લઈ આવીશ. પણ મહારાજ આ વખતે વિમાનની સગવડ થઈ ગઈ તો નૌકાને છોડીને સીધા ઉતરાણ કરી નાખી. અમે તો રાહ જોતા હતા મહારાજ. ભગવાને કહ્યું મારે તારી નૌકામાં અવશ્ય બેસવું હતું, પણ છતાં હું વિમાનમાં આવ્યો એનું કારણ કેવટ પહેલી વખતની હજી ઉતરાઈ ચૂકવી શક્યો નથી, એમાં બીજું લેણું ક્યાં માથે ચડાવવું, એટલા માટે મને સંકોચ થતો હતો માટે હું વિમાન લઈને સીધો આવ્યો છું. બોલ ઉતરાઈ શું આપું? બોલે ના મહારાજ, અમારા કપડાં ફાટ્યા છે, અમારા સંસ્કારો નથી ફાટ્યા, આપેલું વચન મહારાજ અમે ચૂકીએ તો રામ ભક્તિને કલંક લાગે. મહારાજ એક ઈચ્છા છે, જો આપને કઈ આપવું હોય તો આપના વિમાનમાં બેસાડી બધાની સાથે અમને અયોધ્યા લઈ જાઓ. ભગવાન અયોધ્યા લઈ જવા સ્વીકાર કરે છે. પ્રભુને જે નૌકામાં બેસાડે એને ભગવાન વિમાનમાં બેસાડે છે. આ પ્રસંગે ભગવાન રામજી તુલસીદાસજી લંકાકાંડની સમાપ્તિ કરે છે. ભગવાનનો સમરાંગણનો વિજય જે પ્રેમથી કહેશે ગાશે સાંભળશે એના જીવનમાં વિવેક વિભૂતિ અને વિજય પ્રભુ ભરી આપશે. આટલો આશીર્વાદ આપી લંકાકાંડ સમાપ્ત કર્યો. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલશ વિધ્વંસ અને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ ષ્ટમ સોપાન લંકાકાંડ સમાપ્ત. શ્રી સીતારામ ચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. છેલ્લો કાંડ ઉત્તરકાંડ. ઉત્તરકાંડનો પ્રારંભ અતિ કરુણ છે, જેમાં તુલસીદાસજી આપણને અયોધ્યાની દશાનું વર્ણન કર્યું છે. બાબાજી કહે છે રહા એક દિન અવધિ કર, એક જ દિવસ બાકી છે અવધિને. 14 વર્ષના રાત દિવસ વિતાવીને થાકી ગયેલા એ વિયોગી પ્રજાજનો આજે ઘરની દિવાલો ધક્કો મારે છે કે તમે બહાર નીકળો બહાર નીકળો, આ ત્યાં સુધીમાં રામ ના આવે તો પછી ઘરમાં પાછા આવશો નહીં. આમ જાણે અયોધ્યાની દિવાલો બોલતી હતી, બધાના શરીર ક્રશ બની ગયા. આજ રામ આવશે, આજ રામ આવશે, આ ત્યાં સુધીમાં નહીં આવે તો અમે શું કરીશું. માં કૌશલ્યાની આંખમાંથી અશ્રુ પ્રવાહ આ સવારથી શરૂ થયો છે. આજ મારા સંતાનો આવશે, આજ મારી અવધ ધન્ય બનશે, માં શુકન મનાવી રહી છે. કાગડો બોલે તો કહે છે રામ આવી જાય તો હું તારી ચાંચને સોનાથી મઢાવીશ, તારી પાંખોએ મણી લટકાવી દઈશ, આજ મારો રાઘવ આવશે. માતાઓ ગદગદિત બની છે. એક એક નાગરિક આજ કેમ એની અવસ્થાનું વર્ણન કરું. રહા એક દિન અવધિ કર, અતિ આરત પુર લોગ, જહ તહ સોચહી નારી નર, ક્રશ તન રામ વિયોગ. રામના વિયોગમાં ક્રશ બની ગયા. અને ભરતની દશા એક એક ક્ષણ યુગ સમાન જાય છે. હજી કેમ આવ્યા નહીં, હજી કેમ આવ્યા નહીં, બસ રો રહે હે સંત. તુલસીદાસજી તો નથી લગતા, અમારે સંતો કહે છે નંદીગ્રામમાં ભરતજીએ ચિતા ખડકીને તૈયાર રાખી છે. સૂરજ ડૂબે અને જો રામજી ન આવે તો આ ચિતામાં બેસીને બળી જવાનો નિર્ણય કર્યો છે. ઘડિયો યુગ સમાન વીતતી હતી. ભરતજી વ્યાકુળ છે. કારણ કવન નાથ નહીં આવું, કારણ કવન નાથ નહીં આવું. શું કામ નહીં આવ્યા હોય, હજી કેમ ના આવ્યા? મને કુટિલ માનીને મને ભૂલી તો નહીં ગયા હોય? વળી વિચાર આવે છે લક્ષ્મણજી યાદ આવતા, અહ તાત લાછી મન બડ ભાગી, તાત લાછી મન બડ ભાગી, રામ પદારવિંદ અનુરાગી, રામ પદારવિંદ અનુરાગી. હે લખન, તું બડભાગી છો, રામ ચરણારવિંદ નો અનુરાગી બન્યો છે. અમે તડપીએ છીએ. ભરતજી ખૂબ જ વ્યાકુળ છે, ડૂબવાની તૈયારીમાં છે. પણ જેમ ડૂબતાને કોઈ વાહણ બચાવી લે એમ હનુમાનજી મહારાજ રામ કહીને એકદમ આવી ભરતજીને થામી લીધા છે. મહારાજ કોણ ભાઈ, કોણ છો? મારુત સુત મેં કપી હનુમાન, મારુત નંદન હનુમાન. મહારાજ ભગવાન રામજીનો સંદેશ લાવ્યો છું. શું? રાવણ કુળનો વિનાશ કરી ભગવાન રાઘવેન્દ્ર સરકાર શ્રી સીતાજીની સાથે લખન ભૈયાની સાથે સકુશળ અવધ પધાર રહે. મહારાજ નાચો. અને ભરતના કાનમાં જયારે અમૃત રેડાયું છે, રામ આવે એમ શબ્દ સાંભળતા મહારાજ ભરતજીને ખબર ન રહી હું ક્યાં છું.
समाधि भाव जागो सावधान थता हनुमानजी ने भेटी पड़े। हनुमानजी धीमे धीमे समाचार आया। मनोवैज्ञानिको एम कहे छे ने हकीकत छे अति प्रेमीओ ने एनी प्रिय व्यक्ति ना आगमन ना समाचार जल्दी ना पाए नहीं तर एनी खुशी में कदाच प्राण छूटी जाए। मेरे जिंदगी के मालिक मेरे दिल पे हाथ रख दे, मेरी जिंदगी के मालिक मेरे दिल पे हाथ रख दे, क्योंकि तेरे आने की खुशी में कहीं दम निकल न जाए, तारा आगमन ना हर्ष में क्या प्राण न छूटी जाए। एटला माटे धीमे धीमे मनोवैज्ञानिक ढब थी हनुमान जी नो सुंदर उपयोग अहीं भेट्या छे। भरतलाल जी हनुमान जी ने कहे मारुति आज ते समाचार आप्या एना बदला में हूं तने शू आप, मारी पासे शू छे। हनुमान बीजू कई नहीं कहते पण एक वस्तु तने कहू बाप, शू भगवान के राम आवी जाए, राज्याभिषेक थई जाए, प्रभु नी राज्यारोहण नी आरती उतरी जाए, अने पछी हनुमान हूं मारी बन्ने आंखों काढ़ी तारा हाथ में अर्पण करी दो, एक वारे झांकी ने जोई लऊं बाकी तने शू आपू। हनुमान जी के नेत्र भराए, महाराज धन्य हो। बोले हनुमान हवे राम जी ने जैन कहे हवे विलंब न करे, अवध ने बचाव भी कठिन छे, बाबा आप जल्दी अवध जाओ, बधा ने सूचना आपो, हूँ हमणां ज लईने आवुं छुं। हनुमान जी महाराज वापस भगवान ने संदेश आपे छे, महाराज विलंब करवामां खतरो छे, विमान एकदम त्वरित गति थी उपड़ी चुक्यू। अहीं भरतलाल जी दौड़ता वशिष्ठ बाप जी ना आश्रम में आवी दंडवत करे, प्रभु जाहेरात करो, मारा बधा ज पाप ने क्षमा आपी मारो ईश्वर पधारी रह्यो छे। आखी अवध में पुकार शुरू थयो छे, घर घर मंगल गावो, दीप जलावो, आखा समाज ने ख्याल आयो छे, राम पधारे, आखी अयोध्या गाम नी बहार आवी चुकी छे। विमान दूर थी धीरे धीरे देखावा लाग्यू, पूर्णिमा ना चंद्र ने जोई जेम सागर नी दशा थाय एम अयोध्या नी दशा थई छे। प्रभु विमान माथी मित्रों ने अवध देखाड़े छे, आ मारी नगरी, आ मारी जन्मभूमि, आ सरयू जी। तुलसीदास जी कहे विमान धीरे थी परमात्मा नी प्रेरणा थी अवध निकट उतरू छे, परमात्मा ए जन्मभूमि ने प्रणाम कर्या, मित्रों ने अवध बतावी, विमान ने सूचना आपी तमे कुबेर नी पासे जता रहो। अयोध्या मारी नगरी छे, वैकुंठ करता पण मने प्रिय छे, भाईयो अहीना निवासियो मने अत्यंत वाला छे। आम अवध नी सराहना करता रामजी जारे दौड़ा छे, आखी समाज आतुर छे। सौ प्रथम राम लक्ष्मण दौड़ी धनुष्य बाण एक बाजू मुकी वशिष्ठ बाप जी ना चरणारविंद मां साष्टांग करे, मानो राम जी शस्त्र मुकीन कही रहा छे बाप जी शस्त्र नी जरूरत थी त्यां सुधी शस्त्र हाथ में राख्या, पण हवे शस्त्र मुकीन आपने पगे लागू छू, मानो एम कही रहा छे के राम राज्य शस्त्र थी नहीं शास्त्र थी आवशे। अंते थी ए शास्त्र वेता आपना चरण में वंदन करती वक्त शस्त्र एक बाजू राख्या छे। वशिष्ठ बाप जी आशीर्वाद आपे छे, आतुर लोको उभा छे, परमात्मा राम ने थयू छे कि आ बधाने व्यक्तिगत मुलाकात नहीं आपू तो संतोष नहीं थाय, 14 वर्ष नी साधना पछी ए लोकोनो अधिकार थई गयो छे साक्षात्कार नो, माटे अमित रूप प्रगटे तेही काला। भगवाने अनेक रूपो धारण कर्या, योग्यता प्रमाणे बधाने दर्शन आप्या, भरतजी प्रभुना चरण में जारे पड्या ने भरत ने उठावीने हृदय लगाड्या, त्यारे अवधवासीओ नक्की न करी शक्या के बेमाथी वनवास कोने हतो।